اویو سنگھ ڈالا متو کال جان ڈاڈا لو آلیو تے تو ڈوگرا دنا کسان آدیا مروگرا دوں آدیا پچیرے ماں تے لاگیا کتارا کتا مرے نہ بڑا એટલે આવી રીતે હોય આવતો હોય અને તમે જોઈ જાઓ પાછા કચ્છમાં આવી આવો એક વર્ષ નહીં પાંચ વર્ષ નહીં દસ વર્ષ નહીં વીસ વર્ષે પાછા ગીરમાં આવો ને બધાય ઠેકાણા સાહેબ ભૂલાઈ જાય પણ એ ઠેકાણું આવે ને ત્યાં યાદ આવે વીસ વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય ભલા માણા એ એટલે કહેવાનો અર્થ રાજાને થયું કે બધાય મને આમ બાપુ બાપુ કરે કોઈ હાસુ કહેવા વાળા છે કે નહીં અમે ચારણો એ બહુ વાતું કીધું છે એટલે તમારી પાસે અમે કઈ છે નહીં અમે અમે લેતા નહીં લઈ તો બીજાને આપી દઈ કેવડી કેવડી વાતો છે અમને થોડુંક લઈ દાડા હાંગાઈએ મેવાડના દાડા હાંગાઈએ કેહરિયા હાંખના ચારણ નામ ભૂલી ગયો હરિદાસ કેહરિયા એમને ગાદીએ બેહાર દીધા હતા મેવાડની ઓથેન્ટિક વાત કરું છું એવા કવિતાનો ધોધ બોલ્યા ભાઈ બાપ દાદાના માથા રણમેદાનમાં જડતા નહોતા તો ચારણ જઈને વીરસના ગીત બોલતા માથા બોલતા કવિરાજ અહીંયા પડ્યું છું હું અહીંયા પડ્યું છું આ હકીકત વાત છે હો રાજપૂતોના માથા ન જડતા હોય તે ચારણે પડકારા કર્યા એવા છંદ બોલ્યા કીધું મેવાડની ગાદી આપી કવિરાજ હરિદાસ કે હરિયા તને આપી હું દાદો હાંગોએ આપેલી આ ઓથેન્ટિક વાત છે ગાદીએ ઘડીક બેહીન પાઘડી હરકી કરીને મૂછું ઉજી હરકી કરીને કે આપણને આ બધું નહીં ફાવો મેવાડની ગાદી મળી હતી દાદા હાંગાએ આપી તરત ઊભા થઈને કીધું તને લોબડી વાળી ખમકારા કરે મારે કાંઈ ન જોઈએ આવું સમર્પણ કોનું હોય કેટલી વાતો છે હું તો આમાં સેમ્પલ આપું છું ને અત્યારે એક વાર્તા માંડું તો એક કલાક તમે ક્યાં બેઠો એ ભૂલવાડી દો એ મા એકલની જોગમાયાની કૃપાથી હકીકત કહી શકું છું બાપુ ઉપમા અલંકાર સાથે લઈ જાઉં તમને ધીરે 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 કરીને હવા કલાકે પૂરી થાય તમને યાદ જ ભૂલાઈ જાય કેટલા વાગ્યા ક્યાં બેઠા ધામમાં પ્રોગ્રામ છે પણ અમારે અત્યારે સમજવું જાજી બધી વાતો સંક્ષિપ્તમાં આવી જાય એટલે તમારા સુધી પૂગી જાય પાછું એકચ્યુઅલી હવારે અહીંયા કથામાં હાજર થવાનું હોય બાપુને તમારે બધાને બીજા કલાકારને સાંભળવા અહીંયા ઉમેશભાઈ પણ આવ્યા છે ભાઈ જેમ ભાઈએ કીધું એમ હરસુર બાપુ એ પરિવાર અમીરભાઈ એમ એમના ભાઈના દીકરા એટલે એ બહુ સારું ગળું એનું છે એમની સાથે અમારા મિત્ર જીગાભાઈ જયંતિભાઈ પીપલિયા બધા આવ્યા છે પણ મૂળ વાત ઉપર આવું કે એ ક્યાં હતા આપણે હા અગાસી હા હા બરોબર છે એટલે એ રાજાને એમ થયું બધા કરે એવા છે કે શું છે એમ એનું પારીખું તો કરવું પડે કે નહીં માથે લઈ ગયા પૂનમનો ચંદ્ર બરાબર આમ બરાબર ઉપર આવેલો મહારાજ વિચાર કરે હું ક્યાંથી ઉપાડ કરું એમ એમાં ચંદ્રની સામે જોતા જોતા વિચાર થયો મહારાજે આમ કર્યો પંદર એના બધા માણસો નીચેના સ્ટાફ અત્યારે આપણે સ્ટાફ શબ્દ આપીએ આ તો મંત્રીમંડળ હતું આખું એનું રાજાનું એ બધા બેઠા મહારાજ બેઠા બધા મહારાજ પાસે આવીને બાપુ હમાનામાં થાય બાપુ આમ સામું જોવે તો હમાનામાં થાવ આમ દેવા આવો એટલે મહારાજને વિચાર થયો બરોબર પાટિયા ચડ્યા મહારાજ ચંદ્ર ઉપર આવેલો ને જોઈને આમ કરીને ખાલી એટલું જ કર્યો બરાબર દીકરા આવ્યા છો પેટમાં તો મહારાજ કે ઓહો બાર બીજ નો ધણી રામો પીર મને દેખાય છે આ ચંદ્ર ની માલિકો રામા પીર ના દર્શન રસંગ બાબુ રામા પીર ના કે મને દર્શન થાય છે બીજ ને ત્યાં તો ચૌદ જણા પંદર માંથી ચૌદ જણા ઓહો બાર બીજ નો ધણી છે આ લીલો ઘોડો ડાબલા ને આ અરજી ભાટીએ વાય વહી આવે છે લ્યો એ તો મીંડ્યા એક પછી એક લાઈન થયો હા મીંડ્યા દર્શન કરો આ હા ભાઈ ની વાત મહારાજ બાપુ આ તમારા પુઈ ને અમારા નહીં એટલે બાપુ ને સારું લાગે ને બધા પગે લાગવા મીડે એક જુવાન તરવરીઓ બાપની નોકરી મળેલી આમ છેલ્લે હું તો એ આમ બેઠો બેઠો ઘડીક મહારાજ સામું જોવે ઉપર જોવે ને મોઢું થોડુંક બગાડી ગયો મહારાજ બોલે ની પેલા બીજા આલા દર્શન કર લે હું તને પાપે ઘેર્યો છે દર્શન તો કર લે આવો મોકો ક્યાં મળે એટલે એને આમ જોયું બરોબર છે બરોબર તો મહારાજ કહે જુવાન આ રામાપી ના દર્શન થયા છે ભાગની વાત કહેવાય મને ત્યાં બીજ ચંદ્ર ની અંદર રામાપી ના દર્શન થયા ચંદ્ર પૂન પૂનમ ના ચંદ્ર માં આ બધા થયા તારે દર્શન કર લે ને હું તું કેમ પગે નથી લાગતો તો બાપુ રેવા દિયો ને તો ના ના પગે લાગી લે કેમ તને દર્શન નથી થતા કઈ પાપી છો તો બાપુ માફ કરજો ઈ બધાયને જે હોય મોતી આવી ગયો મને ખબર નહીં પણ મને ચંદ્ર ની અંદર કાળું ધાબુ દેખાય મેં તમારું અનાજ ખાધું છે મારાથી ખોટું કઈ ન કહેવાય તા તો ઓલા ચૌદ જણા એક પછી એક બાપુ એને ન દેખાય આ તો પુણ્યની વાત છે બાપા પુણ્યની વાત અરે તારા પુણ્ય એને ન દેખાય પાપીને એમાં એક જણો બોલી ગયો બાપુ એનો બાપે આવો ખોશીરો હતો પણ મિત્રો બાપ હામી જ્યારે વાત આવી ને ત્યારે તરુણ યુવાન ઊભો થયો બાપુ મહારાજ
હવે આ વધારે બોલે છે તા તો ઓલા કે આનો પટ્ટો ઉતારલ્યો બાપુ નોકરીનો પટ્ટો ઉતારલ્યો આવાને નોકરીએ જ દો રખાય ને હાથે પટ્ટો છોડ્યો ભાઈ બાપુની નોકરી મળી હતી પોતાને પટ્ટો છોડીને કીધું કે બાપુ દરબાર તમારું અનાજ મારા પેટમાં પડ્યું છે મારે હાચું કેવું જોઈએ એમાં કાળા ધાબા સિવાય ચંદ્રની અંદર પૂનમના ચંદ્રમાં કાંઈ દેખાતું નથી મને મારું પેટ નહીં ભરાય ફોડી નાખી બાકી મને એમાં કાંઈ નથી દેખાતું આલ્યો તમારો પટ્ટો નોકરી નથી કરવી હું નીકળી જાઉં છું ભલા માણસ આ ખાનદાની છે અને મહારાજ ઊભા થયા મહારાજ કે ઊભો રે જુવાન પાસો વળ પાસો વળ અહીંયા અહીંયા પાસો પટ્ટો પહેરી લે અને આ 14 જણાના ઉતારી લે આવા કઢી સટાઈ અમારા રજવાડાનું હૂડ કઢવી નાખ્યું આવો જે કહે બાપુ સાહેબ કે હાસુ સાહેબ આમ જ કરાય આટી આવી જાય ત્યાં સુધી કેવાનો અર્થ મારો એ છે કે હાસુ કેવા વાળા એટલે કૃપાનો વરસાદ એમાં જોઈ કોક આપણા પુણ્યને કોક કૃપા કામ કરે ધર્મ વધે તો ધન વધે કૃપાનો વરસાદ બધાય ઉપર માં એકલ વરહાવે જોગ માયા વરહાવે અને કેવો વરહાવે ઈ કેવું હોય તો ગીગા બારો ટે કીધો એવો વરહાવે એટલા માટે જેડા પછાડી વાદળા કાળા ધોવળા ગંબારે શોકે દાસ પોતો રાતે માથે ઉતર્યા ધરાર સાતો જીકોરા મોરલા માથે વાહરી મંડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા ગંબારા મારે કરે Thank you.
બરાબર કોઈ નહીં બરાબર કોઈ નહીં એક કાળ રાત્રિ હે કલ્યાણી તેરે જોડ ધરા પર કોઈ નહીં મેરી માં કે બરાબર કોઈ નહીં મેરી મમતા સે જો કહેના હોય સાતો સાગર કોઈ નહીં મેરી માં કે બરાબર કોઈ નહીં એક કાળ રાત્રિ હે કલ્યાણી તેરે જોડ હલ્દી મેદાન માથે યવ નોન ભોજ આમે ભરવાન આયા સાહી મોગલો ની ભોજ માથે એકલો ઠાટકો રાણો હટકો એકતાવી ના દુકુના મંડાણ માર્યા રાજપૂત ભોજ માથે ધોવી લેડા ના રૂપન કા મહાદેવ મહાદેવ માધવ સમા બાપ મેડ્યા હલ્દી મેદાન માથે યવ નોન ભોજ આમે ભરવાન ખમા ખમા બાપ ખમા બાપ મેડ્યા હલ્દી મેદાન માથે યવ નોન ભોજ આમે ભરવાન આયા સાહી મોગલો ની ભોજ માથે એકલો ઠાટકો રાણો કદીના પાછા ભરતી અહીંયા માતા પણ સંગ્રામે ચડતી એના બેટા હોય નહીં કાયર એવી ધરતી પૂજ્ય બાપુ આવા જંગલમાં મંગલ અહીંયા આવું કાર્ય કરવું એ બહુ અઘરું છે પણ જ્યાં ભજન હોય જ્યાં માં બેઠી હોય અને
આપ જેવા બધાય સરદાળુ આખું ગામ જ્યારે એક થાય ને ત્યારે આવા રૂડાકાર્યો થતા હોય છે. આપણે ત્યાં માતાઓ બહેનો ઈંઢોણી બનાવે, ભરત ભરે આ માતાઓ બહેનો બેઠા છે, આવા પહેરવા જોઈને ખાલી તોય પગે લાગવાનું મન થાય બાપા. અને હું તો મારા પ્રોગ્રામમાં કહેતો રહું છું, કોઈ પણ મહાપુરુષને આપણે આજે ઉતારવો હોય છે, અહીં લઈ આવવો હોય છે, સંત હોય, દાતાર હોય, સુરવીર હોય, એને તમે દેવાદ બોદરને લઈ આવવો હોય, ભોજા મકવાણાને લઈ આવવો હોય, નવગણને લઈ આવવો હોય, પ્રતાપ શિવાજીને લઈ આવવો હોય, મહાત્મા ઈશ્વરદાસજીને લઈ આવવો હોય, કોઈ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, કોઈને, તો એને જન્મ કોક માં આપશે. તૈયારી માને કરવી પડે, અને વધારે થાય તો માફ કરજો, પણ 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને ઉપરથી ભંડોળ આવતો હોય, અને ઈ હારું એક મોટરસાઇકલ લઈને હારા ચશ્મા પહેરીને લવ જાહેદિયાના પેટના આવે, એની એની વાહે મારા દેશની દીકરી જ્યારે બેહી જાય છે ત્યારે સનાતન ધર્મની છાતી ઉપર પગ દઈ જાય છે. આ બહુ અઘરી વાત છે. અને આ બાવલીઓ લડે છે એના માટે, એકલો બાપુને વંદન ને અભિનંદન બે આપો. વાતું કરવી બહુ હેલી છે, મેં કીધું ને, દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર, પણ હા યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. બહુ અઘરી વાતો છે. અને કેવા કેવી ઘટનાઓ બને, સત્ય ઘટના મને હમણાં પ્રોગ્રામમાં પાલુભાઈ આપણે વિનોદભાઈને, વિનોદભાઈ ભાનુશાળી એને આ બાપુ યાદ એટલે કરું છું, એને મને જે વાત સત્ય ઘટનાની વાત કરી, એક બહુ મોટા માણસની દીકરી, હા બા એ તો માથે 17 હોય તો જ આવું થઈ શકે ને બાપા, વાહ વાહ. બહુ મોટા જ્ઞાતિનું નામ આપણે એટલે ન દેવાય, અમુક ઘટનાઓ આવી હોય સારું હોય તો આપણે નામ દેવાય. આપણા સનાતન ધર્મનો એક માણસ હિન્દુ ભાઈ, એમને બહુ મોટો માણસ એની દીકરીને પટાવી અને 1.5 કરોડ રૂપિયા, આ નાની વાત નથી, આ સત્ય વાત કરું હમણાંની, થોડા સમય પહેલાની, 1.5 કરોડ રૂપિયા અને બાકીના જાજા બધા ઘરેણાનું પોટલું લઈને ઘરેથી દીકરી નીકળી ગઈ. અને ખબર પડી આ બધાને, અને આખી ટીમ વાહે એની વાહે પડી ગયા એને ગોતવા માટે. અને બાપે જાણ કરી, આ વિનોદભાઈ ભાનુશાળીએ મને વાત કરી, અને એ વિનોદભાઈને અને એના ઉપર જેના આશીર્વાદ, એવા પૂજ્ય બાપુને કોટી કોટી વંદન કરીને આ વાત હું કરું છું. અને એરપોર્ટેથી પકડ્યા, એરપોર્ટેથી પ્લેન ઉપડે એની પહેલાં એને પાછા ઉતારીને લઈ આવ્યા. કેટલા મહેનત કેટલી કરી છે. અને એ માણસને જે લવ જેહાદીઓ જે એને લઈ જતો દીકરીને, એને પકડ્યો. મારું કહેવાનું હવે સાંભળજો, દીકરીઓને ખબર પડે આ ક્યાંક ઓડિયો જાય, આ વિડીયો કોઈ જોવે તો. એ બાપુ એને, તમને તો ખબર જ છે બાપાને, તો એને પકડ્યા એરપોર્ટેથી, પ્લેન ઉપડી ગયો તો દુબઈ વહી જવાની હતી દીકરી. હવે શું થવાનું હતું દીકરીને, એમ હતું કે દુબઈ જઈને હારા મારા ફ્લેટમાં રહીશ, આ મારો ધણી, આ મારો પતિદેવ, મને જિંદગી આખી કમાઈને દેહે, શું મને વિચાર થાય, હું સપના જોતી છે. હવે આ જેને તને આવડી મોટી કરી છે એ કમાઈને દેતો તો એ બરોબર નથી, ઓલો બરોબર છે લ્યો. એટલે સંસ્કારની વાતો રાયડું નાખીને કરવી પડે. હવે એ પકડાઈ ગયા, પ્લેનમાંથી પાછા ઉતાર્યા, અને પછી પોલીસે પકડ્યા, પછી એને માર્યો નહીં, માની ગયો રિમાન્ડ, પછી એ માન્યો. આ દીકરીને એ લઈ જતો હતો ને, એ 39મી હતી, 38 દીકરી દુબઈમાં એ માણસ વેચી આવ્યો તો પૈસા એ લઈ જાય, ત્યાં જઈને દીક વેચી નાખે, પાછો અહીંયા આવે. કેવી ઘટનાઓ બને તમે વિચાર કરો. આ સત્ય ઘટનાની વાત તમને કરું છું. હા, એટલે સંસ્કારની વાતો ઘણા વાતો કરે કે આનાથી શું ફેર પડે, ઘણોય પડે. જેને જીવવું છે, નાથ મોરડા કાઢ્યા એને કાંઈ ફેર નથી પડતો. હવે બીજી વાત હું કાયમ બોલ્યો આજે કહું, સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે અમને કોઈ પૂછે તો ભાઈ તમારાથી વાયડાઈ થાય તો અમે કંઈ બિલકુલ ન થાય, પણ અમે ક્રાંતિની વાત, વાયડાઈમાં ક્રાંતિમાં ઘણો ફેર છે. હું સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે અહીંથી એક વાત મૂકું છું, એકલ ધામમાં બાવલિયાના સાનિધ્યમાં, માં એકલ જોગમાયા લોબડિયાળીના સાનિધ્યમાં, નક્કી દુનિયાના ધર્મોને કરવાનું છે. હું મારા એક ધર્મ માતને વાત નથી કરતો, મારા ધર્મની શું તાકાત છે એ વાત હું દુનિયાના ધર્મોને કહું છું, અને એને હાસું હોય તો જ સ્વીકારવાનું. એમ હકીકત નકરી નીકળું કે નહીં, તમારું નહીં અમારું જ મહાન, તો દુનિયા કોઈ ન માને. પણ હું એમ કહી દઉં હું કે કોના નામના રોડ ને રસ્તા હોય, કોના નામના નગર હોય. મને કોઈ કે પૂછેલું રામ મંદિર બને હું તમારું શું કહેવાનું, બનવું જોઈએ. મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને, અમે કાબુલમાં ક્યાં બનાવવાનું કહે છે. અને હું એક વરાથી પાલુભાઈ એ વાતે કરતો હતો, તમે સાંભળ્યું હોય છે પ્રોગ્રામમાં, કે અયોધ્યામાં ખોદો તો આ રામ મંદિરના જ અવશેષો નીકળે, પણ કાબુલમાં ખોદો તો મારા સનાતન ધર્મનું મંદિર નીકળશે. હું એક વર્ષથી બોલતો હતો, 15-20 દી પહેલા આજ તક માં આવ્યું, 4,500 વર્ષ પહેલાનું મંદિર ત્યાં નીકળ્યું. બોલો ચારણ બોલે એ વહેલા મોડું બાપુ હાસુ તો થાય હો. આ હકીકતમાં આજ તક માં આવ્યું, નકો હું તો એક વર્ષથી બોલું, કોઈ વિડિયા જોઈ લેવાનું છૂટ. તો કહેવાનો અર્થ કોના નામના, હવે આપણી હું એમ કહું નહીં, મારો ધર્મ મારા નામના, મારા ધર્મના નામના જ રસ્તા બનાવો, નગર બનાવો અમારા જ મહાપુરુષોના,
તો ઈનો આલે એવા અમે આસકડાઈ વાળા અમે હલકા નથી કે અમે અમારું મહાન કે પણ દુનિયાને નક્કી કરવાનું હું આયથી ઓથેન્ટિક એક વાત રજૂ કરું છું આવા તો અનેક પુરાવા હું તો ખાલી એક એક્ઝામ્પલ આપું છું કે એક દીકરાએ પોતાના હગા બાપને મારી નાખ્યો હોય સોરી જેલમાં પૂર્યો હોય હગી માને જેલમાં પૂરી હોય અને હગા ત્રણ ભાઈઓને ભૂંડાએ માર્યા હોય સુજા બીસ લાઈ કેદ કરી કે મુરાદ મારે એ કવિ હમણાં હું વાંચતો તો થોડું ગોખ્યું તમને કહું ભૂખણ કવિ કવિની તાકાત તમે જોજો ઔરંગઝેબને ગાળ્યું દીધું બોલો ઔરંગઝેબને ગાળ્યું દેવાય એ તો વગર ગાળ્યું દીધું હોય તો ભૂંડાયું કરે પણ એ કે કોકે કીધું કે ભાઈડો હોય તેને ગાળ્યું દે તો હાસો તો દઉં ને તું કવિ નહીં અને ઔરંગઝેબની પાસે ગયો અને રિયા ભેળો ને પાસે રિયા ને કેમ છો ને મજા હારી હારી કવિતાઓ સમજાવે પછી કે આપણે મારે આ જવું છે કે નમાઝ પડવા માટે જવું છે ઔરંગઝેબે કીધું તો કે કોઈ નહીં આપણે બે જણા આવો તો હું તમારી હારે આવું મારે એક વાત કેવી છે તો કે કાંઈ વાંધો નહીં બે એકલા ગયા બે ના ઘોડો પોતાના હારા મારો ઘોડો હતો ભેળો રાખ્યો અને ઔરંગઝેબ બરાબર નમાઝ પઢવા માટે બેઠો અને એને ઉપાડ્યું એટલે તેદી એટલી બધી ન હોય આ કવિ છે એ તમને કહું કે હે ખૂટલ ને આવો ને એમ બીજું હું કેમ તમે વિચારો છો એમ ખૂટલ ના પેટ નો એવું કીધું છે પણ એને કીધું કે સુજા બિસલાઈ કેદ કરી કે મુરાદ તસવીલે હાથ ઉઠી પ્રાત કરે બંદગી સો મન કે કપટ સભી સભારત જપકે હવારના પોરમાં નમાજ પડવા બેહી ગયો છો ઔરંગઝેબ ખૂટલના પેટના આવી કે આ હું નથી કેતો ઓલું કવિત લખ્યું છે તસવીલે હાથ ઉઠી પ્રાત કરે બંદગી સો મન કે કપટ સભી સભારત જપકે તું બાળા ગણીને કોઈ ખુદાની બંદગી નથી કરતો ખુદા તારી બંદગી લે નહીં તું કપટ ગણે છે કે આને માર્યો આટલા કોતરને માર્યા આટલા હગાવાલાને માર્યા આટલી દીકરીઓને હેરાન કરી કોકની ઈ ગણે છે તસવીલે હાથ ઉઠી પ્રાત કરે બંદગી સો મન કે કપટ સભી સંભારત સંભારત ચપકે એટલે સુપે સુપે હંબારે છે તું અને આગરે મે આઈ દારા ચોક મે સુનાઈ લીનો સત્રહી સિનાઈ લીનો બુઢે માર બપકે આગરામાં તારા ભાઈ દારાને તો શોકમાં સણાવી દીધો સુજાને બિસલાઈ માર્યો ભૂંડાએ મુરાદને ભૂંડાએ માર્યો એના ભાઈઓને હગાવને મારી નાખ્યા અને અને સુજા બિસ એતેહી અનેક અનેક ગોત્ર ની ચપકે આવા અનેક ગોત્રો તે માર્યા છે તો હવે ભૂખન બનત હવે કેસે ભયો તો કે સો સો સુવા ખાઈ કે બિલાઈ બેઠી તપકે હો હો ઉંદર મારીને હવે તપ કરવાનો દીકરો સાસો આટલું કહી અને ઘોડામાંથી ચડીને એડી મારી ઘોડાને પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા ડૂબાણા ની જાત ગંધ તોપકા ડેણાગા ધરી પાગા હાથ જાય જાતો રીધા રાગા પ્રભે નાગા ઘોડો ઉપડ્યો આટલું કહીને ઓલાને નાકમાં ધુવાડા નીહે પણ નમાઝ પડતો તો ઉભો તો ન થાય અને ઘોડો સીધો શિવાજી પાસે વહી ગયો ભૂખન કવિ શિવાજી જઈને કહ્યું હવે તમે સમજી લેજો મને થોડોક થાક છે આરામ કરવો છે પણ મૂળ વાત હું તેમને જે કહેવા જઈ રહ્યો હતો જે ઔરંગઝેબે પોતાના ત્રણ ભાઈઓને મારી નાખ્યા કોના નામના રોડ રસ્તા નગર હોય દુનિયા નક્કી કરવાનું છે મેં જે વાત એટલે આ કરું હગા ભાઈઓને ત્રણ ને ગરાહાટું મારી નાખ્યા અને એનો બાપ મરવા ટાણે બોલ્યો હું તમને કહું એનો બાપ મરવા ટાણે બોલ્યો છે હું જેટલું અહીંથી બોલીશ ગમે ત્યારે કોઈને કોર્ટ સુધી જવું હોય તો એ છૂટશે એ ઓથેન્ટિક પુરાવા આપવા માટે હું તૈયાર છું એથી વધારે હું બોલતો નથી કોઈ દિવસ આપણને ખબર હોય એટલું જ બોલાય એ વાત હકીકત છે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ અને કર ક્યાં થાય ક્યાં જાય નક્કી નહીં ઓલી જૂનો દુઓ સરસ છે બાપુ વાતમાંથી વાત આવે છે વાંધો નથી ને તો તો વાંધો નહીં જૂના જમાનામાં એક પાલુભાઈ એક દેવરાજભાઈ ભાભો બપોરને ટાણે બાપુ ખાય અને આરામ કરવા માટે ઘડી ફળિયામાં લીમડાનું ઝાડ હતું લીમડાને થોડે ખાટલો હુવા ગયો બાપો એ બે બે અઢી રોટલા દાબી ગયેલા બાપા અહીં જો પાઘડીઓ મને અમુક દેખાય છે એમ અંદર જુવાનોને કહું પાઘડીઓનું જતન કરજો તમારે વખત મળે ને તો 20 વર્ષના 18 વર્ષના જુવાન હોય ને 22 વર્ષના એ હાંજે 15 મિનિટ કોઈ બાપા પા ખાલી બેસજો મોબાઈલની એક સ્વિચ ઓફ કરીને અને એટલું જ કહેજો કે તમારી જૂની વાતો ખાલી કરો આગળ જતા જીવનમાં કોઈ આંટી અવળા ચડો ને તેથી યુનિવર્સિટીનું જ્ઞાન બહાર ન કાઢે એ બાપાની કીધેલી વાત તમને બહાર કાઢે સાઈથી ગેરંટી આપો કાઢશે તમને પણ આ બાપો તો એવો હતો કે ખાવું હું બીજો ધંધો નહીં કાં કોકની કાપવી એવા હોય ને ઘણા એને તઈ હક થાય કોકની ટીકા કર્યા વગર હક જ ન થાય એટલે એ બાપો હુવા ગયો ખાઈને ખાટલે ઉપર કાગડો ને કાગડી બેઠા હતા લીમડા ઉપર કાગડો ક્રાં 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 કાગડી કાગડો કરવા માંડ્યા તો બાપે હાટ હાટ કર્યું પણ ઉડ્યા નહીં કાંઈ ઉડ્યા નહીં બાપુ ઊભો થયો ખાટલે બાપુ ઊભો થઈને ઘર ઝૂંપડા બાજુ હાલતો થયો હાલતો હાલતો કે હમણાં ઝૂંપડાની અંદર જઈ તરવાર લઈ લીમડે સડીને કાગડાના કાગડીના કટકા ન કરી નાખું તો મને ફટકેજો એમ કરતો કરતો ઝૂંપડા વયો ગયો કાગડા ને કાગડી કે કાગડા ઉડી જવાય હો તરવાર લેવા ગયો તો કે એને બુદ્ધિનો સાંટો જ નથી કાં
તો કે ઈ ન્યાથી આવે લીમડે સડે તરવાઈ નો જાટકો મારે ને કાપે તો આપણે ઉડી નો જાય તો કે પણ આ માનું નકી ન હોય તો કે નહીં નહીં મોજ કેમ સડીને મારે છે મારે જોવું છે બે બેઠા રહ્યા એમાં ઓલો ઝૂંપડામાં જઈ તીરકામઠું લઈને તીરકામઠાનું ત્રાટા હોહરવું બારી મૂકેલી હોય ને ઝૂંપડામાં એમાં ઝીણી નજરે આમ નિશાન લઈને પણછને ખેંચી સરક અને ફડાક કરતો તીર છોડ્યો એ તીર છોડતા ને એટલે કાગડાની છાતી વીંધીને હોહરવું ગયું કરા 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 કરતો કાગડો લીમડેથી સીધો ખાટલે ભીડ્યો બાપુ કાગડી વાહે રાડ્યું નાખતી નાખતી રાખતી આવી ખા ખા કાગડા હું કહેતી હતી કાગડા ઉડી જવાય હું કહેતી હતી ઉડી જવાય આ મારી નાખે મને ખબર છે કાગડા તું મરી ગયો હું એકલી થઈ ગઈ હું નોધારી થઈ ગઈ કાગડા તું મરી ગયો ઈ કાગડા તું મરી ગયો કાગડા તું મરી ગયો જ્યારે બહુ કહેવા માંડી ને કાગડી ત્યારે કાગડાએ એટલું કીધું કાગડી બોલતી ની બીજી વાર હું નથી મરી ગયો કે કા મરી જવાનો હમણાં તું તો મર્યો હું નથી મર્યો છે મને બાણ મારવા વાળો હે કે મને જેને બાણ માર્યું ને ઈ મરી ગયો કે ઈ કેમ મરી ગયો અને તેથી કાગડે એ કાગડી ને કીધેલો લોક સાહિત્ય નો દુહો છે કે સાંભળી લે બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન જમે આમ બાફી ને બીજે દી કે એક્ચ્યુઅલી મારી ભૂલ થઈ ગઈ હતી પણ બોલ બોલ અમોલ હે એટલે શું કીધું એને ભૂલ કરો એટલે માફી માંગવી પડે માફી માંગવી કોઈ મોટી વાત નથી પણ બોલ્યા પેલા વિચારવું બહુ જરૂરી છે એ વાત હકીકત છે એટલે કીધું કે બર્તન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન લેન ગયો તરવાર કો અને કર ઉઠાયો બાણ જાવાટાણે કેતો તો તરવાર લઈને મારું અને બોલીને ફરી ગયો ઈ હો વરણ નો થયો તો મરી ગયેલું ખોખું રખડે છે ઈ કઈ જીવતો નથી બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન લેન ગયો તરવાર કો અને કર ઉઠાયો બાણ જાવાટાણે કેતો તો તરવાર લઈને મારું પછી બાણ મારી દીધું એ મરી ગયેલો છે ઈ ગમે એટલા વરહનો થાય તો ઈ જીવતો નથી એમ કહેવાનો અર્થ મારો એ છે કે જેણે વચનની વાત રાખી વચનની જેણે જાળવણી કરી છે એટલે વાત તમને એ કરતો તો કે હગા ત્રણ ભાઈઓને મારી નાખ્યા હોય એક માણસે અને એનો બાપ બોલ્યો છે એ તમને કહું ઔરંગઝેબનો બાપ ઓથેન્ટિક વાત છે ઔરંગઝેબનો બાપ શાહજહા મરવાટાણે એટલું બોલ્યો કે ઔરંગઝેબ મને થોડુંક પાણી પીવડાય મારા સેલા શ્વાસ છે હું મરી જઈશ એટલે કીધું એ બુઢેકો કોઈ પાણી નહીં દેગા મને થોડુંક પાણી પીરા નહીં દેગા કોઈ બી નહીં દેગા મા બાપ તડફડતા હતા છેલ્લે મરવાટાણે શાહજહાને ખબર પડી કે હવે આ પાણી નહીં પીવરાવે ત્યારે શાહજહા બોલ્યો છે ઈ દુનિયાના માણસોને કહું છું શાહજહાએ શું કીધું ગાય ઔરંગઝેબ બેટા તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હાર્યા મર્યા પછી પીપળે પાણી રેડવા દાય છે મા બાપને તું જીવતાને પાણી નથી પીવરાવતો આવું શાહજહાએ ઔરંગઝેબને કીધું એના બાપે હવે આ વાતમાં કોઈ વાંધો હોય પેલા શાહજહાન પકડો પછી અમે તૈયાર છીએ આવી અનેક વાતો છે આ તો એક સેમ્પલ મેં આપ્યું ખાલી આવી અનેક વાતો છે એ સનાતન પરંપરાને જાળવી અને બાવલિયા બેઠા હોય ને એના સાનિધ્યમાં હું તમે મળ્યા હોય તો આપણી ફરજ એટલી છે કે આપણે જોડવાનું કામ કરી આપણે તોડવાનું કામ ન કરી આપણી ખમીરાત આપણું અમીરાત એ જીવતી રહે અને મને ગમતા ગીતની બે ત્રણ કડી પછી મારે જાહલની ચિઠ્ઠી મને થોડી યાદ કરવી છે અહીંયાથી મારે મામા ડાયરો પણ અહીં ઘણો બેઠો છે એટલા માટે પણ બે કડી મને ગમતું આ ગીત અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય
બાપુ કવિ કાગે પણ જાહલની ચિઠ્ઠી લખી છે પણ મને ગમતી કડી ગીગા બાપુ કુંચાલા અને એની બે ત્રણ કડી આયરની દીકરી એક બોલે અને ચારણના કવિતાની કલમ એક રાજપૂતને નવઘણને બેન કાગળ લખતી હોય શબ્દો અદ્ભુત છે અહીંયા એક એક શબ્દને સમજે એવો વર્ગ બેઠો છે એટલા માટે કઈ નવઘણ હોરઠ નરપતિ અન તું તો દિવ્ય છત્રી સરદાર પણ વીર તું છે લાવાજ દે એ બેની જાહલ ઘણા જુહાર પણ વીર તું છે લાવાજ દે અરે બેની જાહલ ઘણા જુહાર ગીગા બાપુ કુંચાલા આંગણ તું લખે છે કે તુરકાન મું પર નજર જાન Thank you.
મુખડું ને એક કડી સોનભાઈ માં ની લઈ અને પછી આપણે પાછો દોર ભાઈ ને હું આપીશ. સોનભાઈ માં બધી આયુ ના નામ આવી જાય. તોઈ ચિલોઈ શક્તિ વર્તણો અને અમે બધા ચારણ ચૂકી જાત તેથી જન્મી જન્મી નો હોત જગત માં એ માણી માટડે હોનલ માં જન્મી જન્મી નો ભગત બાપુ ની કવિતા. કે કાળી અંધારી આમાં કઈ સૂજે નહીં એવી વરણ માથે પડી રા. કાળી અંધારી જાગતી જો તું અમારે માટ દાટી બે જાગતી જો તું એ અમારે મઠ દાટી બે મોડી આયુ ગી પર પાન લાખા
ભારતમાં